રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં સત્યાવીસ લોકો જે ભરતું થયા હતા અને ત્યારબાદ જે પીડિત પરિવાર છે અને રાજકોટવાસીઓ છે તે ન્યાય માટે વલખા છે તે મારી રહ્યા છે અને હજી સુધી તે પીડિત પરિવાર અને રાજકોટવાસીઓ જે કહી શકાય કે ન્યાય નથી મળ્યું અને એટલા માટે થઈને ફરી એકવાર રાજકોટ બંધનું એલાન છે તે આપવામાં આવ્યું છે ત્યારે આ બંધનું એલાન કોના દ્વારા આપવામાં આવ્યું છે અને કેટલા સમય માટે રાજકોટ છે તે બંધ રહેશે તે જોઈએ આ અહેવાલમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં પચીસ મેના રોજ જે અગ્નિકાંડ સર્જાયો હતો આ અગ્નિકાંડમાં સત્યાવીસ લોકો જીવતા ભરતું થયા હતા જેમાં બાળકોથી લઈને તમામ લોકો જે આની અંદર જે મોતને છે તે ભેટ્યા હતા ત્યારે આ ટીઆરપી ગેમ ઝોનને આજે દોઢ મહિના જેટલો સમય થવા આવ્યો છે તેમ છતાં જે પીડિત પરિવાર છે તેને હજી સુધી ન્યાય નથી મળ્યો અને ન્યાય માટે થઈને આ પીડિત પરિવાર હજી વલખા છે તે મારી રહ્યું છે ત્યારે પીડિત પરિવારને ન્યાય મળે તેના માટે થઈને ફરી એકવાર રાજકોટ બંધનું એલાન છે તે આપવામાં આવ્યું છે આ બંધનું એલાન રાજ કોઈ રાજકીય પાર્ટી દ્વારા આપવામાં નથી આવ્યું નથી ભાજપ દ્વારા કે નથી કોંગ્રેસ દ્વારા કે ના કોઈ આમ આદમી પાર્ટી દ્વારા પરંતુ આ બંધનું એલાન રાજકોટની સ્થાનિક જનતા દ્વારા આપવામાં આવ્યું છે અને કહેવાય છે કે આ વખતે આ બંધનું એલાન છે જે ચોવીસ કલાક સુધી રાખવામાં આવશે જેમાં રાજકોટની અનેક હોટલો રેસ્ટોરન્ટ બેન્કવેટ હોલ કેફે અને કેટરર્સના માલિકોએ જે તેમને સાથ છે તે આપ્યો છે અને સ્વયંભૂ બંધ રાખવાનું જે બંધનું પાલન કરવામાં આવશે તે પણ ખાતરી આપવામાં આવી છે આ બંધ ચોવીસ કલાક સુધી ચાલશે એટલે કે દસ તારીખે સવારે છ વાગ્યાથી જે બંધનું પાલન કરવામાં આવશે તો અગિયાર તારીખને સવારે છ વાગ્યા સુધી જે સમગ્ર રાજકોટ છે તે બંધ રાખવામાં આવશે ખાસ આ બંધ રાજકોટ ગેમ ઝોન જે અગ્નિકાંડ સર્જાયો હતો તે પીડિતોને ન્યાય મળે એના માટે જે આ એલાન છે તે કરવામાં આવ્યું હતું આ અગાઉ પણ પચીસ જૂનના રોજ કોંગ્રેસ પાર્ટીના જિગ્નેશ મેવાણી દ્વારા જે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી છે તેના દ્વારા બંધનું એલાન છે તે કરવામાં આવ્યું હતું પચીસ જૂનના રોજ જે આ બંધ છે તે રાખવામાં આવ્યું હતું અને તે દિવસે આ બંધ અડધા દિવસ માટે એટલે કે બપોરે બાર વાગ્યા સુધીનું આ બંધનું પાલન કરવાની વાત છે તે કરવામાં આવી હતી અને ત્યારબાદ સમગ્ર રાજકોટના તમામ બજાર છે તે બજામ બજાર ખુલી ગયા હતા એટલે કે કહેવાય કે જે આખો ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ સર્જાયો આજે આટલા સમય થઈ ગયો દોઢ મહિનો થવાયો તેમ છતાં પણ જે પીડિત પરિવાર છે ન્યાય માટે થઈને કોક દિવસ રાજકોટ તો અમદાવાદ કે ગાંધીનગર એમ આંટાફેરા છે તે મારવા પડતા હોય છે પરંતુ તેમને ન્યાય છે તે નથી મળ્યો ઘટના બની ત્યારે તેની સાથે જ રાજ્ય સરકાર દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી સુભાષ ત્રિવા ત્રિવેદી જે આઈપીએસ અધિકારી છે તેના અધ્યક્ષતાને આ એસઆઈટીની રચના કરી હતી એસઆઈટી દ્વારા જે અલગ અલગ દિશામાં તપાસ છે તે શરૂ કરવામાં આવી હતી તપાસના દરમિયાન જે જે લોકો આની અંદર કસુરવા દેખાતા ગયા તે લોકોને એસઆઈટી દ્વારા તેમની ધરપકડ છે તે પણ કરવામાં આવી ચાહે ટીઆરપી ગેમ ઝોનના સંચાલક હોય કે પછી કોઈ અધિકારી હોય એ તમામ લોકોની ધરપકડ છે તે કરવામાં આવી ટીપીઓ સાગઠિયા કે જેનું આની અંદર મુખ્ય નામ સામે આવતું હતું તેની બી ધરપકડ કરવામાં આવી તેની તપાસ છે તે કરવામાં આવી પરંતુ આની અંદર મહત્વની વાત અહીંયા એ સામે આવે છે કે આ આખા અગ્નિકાંડમાં જે મોટા અધિકારીઓ જે કહેવાય જે આઈએસ આઈપીએસ જે સિનિયર અધિકારીઓ છે કે જેમની સીધી જે બેદરકારી આની અંદર સામે આવે છે તેની સામે હજી સુધી કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી એસઆઈડી દ્વારા રિપોર્ટ છે જે એક ફાઇનલ રિપોર્ટ રાજ્યના ગૃહમંત્રી સંઘવીને છે તે સોંપવામાં આવ્યો હતો અને તેની અંદર જે કહેવામાં આવ્યું કે આ રિપોર્ટ ભલે સોંપી દેવામાં આવ્યો પરંતુ જે અધિકારીઓની વાત કરવામાં આવી રહી છે તે અધિકારીઓની તપાસ હજી પણ એસઆઈડી દ્વારા કરવામાં આવશે આટલો સમય વીતી ગયો તેમ છતાં એ અધિકારીઓની કેમ હજી સુધી તપાસ નથી થઈ તે ખબર નથી પડતી એસઆઈટી ક્યાંક આ અધિકારીઓને બચાવવા માટે જ કામ કરતી હોય તેવું જ અત્યારે હાલ લાગી રહ્યું છે રાજકોટ વાસીઓ છે તે પણ એ જ માની રહ્યા છે કે એસઆઈટી દ્વારા આ તમામ જે અધિકારીઓ છે તેમને બચાવવાનું જ કામ કરવામાં આવે છે અને આ કામ સરકારના કહેવા પ્રમાણે થતું હોય એવું જ લાગી રહ્યું છે કારણ કે આટલો સમય વીતી ગયો તેમ છતાં બી આ અધિકારીઓની માત્ર બદલી કરીને જે સંતોષ છે તે માનવામાં આવી રહ્યો છે એક ફોટો છે જે આ દરમિયાન વાયરલ થયેલો હતો કે જ્યારે ટીઆરપી ગેમ ઝોનનું ઉદઘાટન થયું ત્યારે તેની અંદર અનેક આઈ આઈએસ અને આઈપીએસ અધિકારીઓ છે કે જે ત્યાં ગેમ ઝોનના ઉદઘાટનમાં ગયા હતા અને તે ફોટો પણ સામે આવ્યો હતો તે ફોટામાં દેખાતા જે અધિકારીઓ છે તે અધિકારીઓની પણ હજી સુધી પૂછતાછ કરવામાં નથી આવી કે નથી ક્યાંય કોઈ નામ લેવામાં આવ્યું એટલે ક્યાંક ચોક્કસપણે જે પીડિત પરિવાર છે તે માની રહ્યું છે કે આ જે અધિકારીઓ છે તેમને બચાવવા માટેની કામગીરી થતી હોય તેવું લાગી રહ્યું છે એસઆઈટીની જે રચના કરવામાં આવી તે એસઆઈટી ઉપર ખુદ ગુજરાત હાઈકોર્ટને પણ ભરોસો ન હતો કારણ કે હાઈકોર્ટમાં આ મામલાને થઈને જ્યારે હિયરિંગ હાથ ધરવામાં આવી ત્યારે હાઈકોર્ટ પોતે એવું બોલ્યું હતું કે આ એસઆઈટી ઉપર એની તપાસ ઉપર ભરોસો નથી એટલા માટે નવી જે કમિટી છે નવી જે અધિકારીઓની ટીમ છે તે રચવામાં આવે અને એટલા માટે જ થઈને સરકાર દ્વારા ત્રણ સિનિયર આઈએએસ અધિકારીઓની જે કમિટી છે તેની રચના કરવામાં આવી અને જે દિવસે ટીઆરપી ગેમ ઝોનની પહેલી ઈટ મૂકવામાં આવી ત્યારથી લઈને જે આખો અગ્નિકાંડ સર્જાયો જે ઘટના બની તે દિવસ સુધીની તમામ તપાસ છે તે કરવાનો આદેશ છે તે કરવામાં આવ્યો તેની અંદર તેવું પણ કહેવામાં આવ્યું હતું કે આની અંદર જેટલા બી વિભાગ અને જેટલા બી સરકારી જે વિભાગો છે અને અધિકારીઓ છે કે જે આમાં સામેલ થતા હોય એ તમામ સામે તપાસ કરવામાં આવે અને તેનો રિપોર્ટ છે તે વહેલામાં વહેલી તકે એટલે કે પંદર દિવસમાં હાઈકોર્ટમાં સબમિટ કરવામાં આવે પંદર દિવસની અંદર આ કમિટી દ્વારા એટલે કે જે સત્યશોધક કમિટીની રચના કરવામાં આવી હતી તે કમિટી દ્વારા રિપોર્ટ બી સબમિટ કરી દેવામાં આવ્યો આ આખો રિપોર્ટ સીલ પેક છે તે સબમિટ કરવામાં આવ્યો છે રિપોર્ટમાં શું સત્ય સામે આવ્યું તે હજી સુધી ખ્યાલ નથી આવી શક્યો પરંતુ કહી શકાય કે જે પીડિત પરિવાર છે તે પીડિત પરિવાર હજી સુધી ન્યાય માટે વલખા જ મારી રહી છે આ પીડિત પરિવારને ન્યાય મળે એના માટે થઈને જે આ આખી જે રાજકોટ બનનું એલાન છે તે પણ ફરી એકવાર આપવામાં આવ્યું છે ખાસ કરીને કહી શકાય કે જે ટીપીઓ સાગઠિયા તે અત્યાર સુધીમાં જેની ધરપકડ કરવામાં આવેલી છે અને જેની ઉપર તમામ માછલા છે તે ધોવામાં આવી રહ્યા છે અને એવું દેખાડવામાં આવી રહ્યું છે કે આ આખું ગેમ ઝોન છે તેનો મુખ્ય સૂત્રધાર ટી ટીપીઓ જે મનસુખ સાગઠિયા છે તે જ હોય તેવી જ તપાસ છે જે અત્યારે કરવામાં આવી રહી છે મનસુખ સાગઠિયા સામે એસીબીમાં પણ ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી એસીબી દ્વારા તેની અપ્રમાણસર જેટલી મિલકત છે તેની પણ તપાસ છે તે કરવામાં આવી રહી છે મનસુખ સાગઠિયા જોડેથી તેની ઓફિસની જ્યારે એસીબી દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે તેની ઓફિસમાંથી પાંચ કરોડ રોકડ અને સોના ચાંદીના દાગીના છે તે પણ મળી આવ્યા હતા કરોડો રૂપિયાના એટલે કે કહી શકાય કે ત્યારબાદ એસીબી દ્વારા ફરી એકવાર નવી એસઆઈટીની રચના કરવામાં આવી જેની અંદર એસીબીના અધિકારીઓ છે અને જે મનસુખ સાગઠિયાના જે અપ્રમાણસર મિલકત છે તેની તપાસ છે તે હાલ કરી રહી છે પરંતુ આ અલગ અલગ એસઆઈટી અને કમિટીઓની રચના કરવામાં આવે છે તેમ છતાં બી આ પીડિત પરિવાર છે તેને ન્યાય નથી મળતો અને એટલા માટે થઈને જે પીડિત પરિવાર છે તે ન્યાય માટે આમથી તેમ જે ફરી રહી છે અને ન્યાય માટે વલખા છે તે મારી રહી છે આની અંદર જે નેતાઓના નામ સામે આવ્યા હતા કે જે કહેવામાં આવતું હતું કે મનસુખ સાગઠિયા પાછળ જે નેતાઓ જેને જેલમાં મનસુખ સાગઠિયાને મળવા જે નેતા બી ગયા હતા તેની પણ કોઈ હજી સુધી નામ કે તેની કોઈ ઓળખ બહાર પાડવામાં નથી આવી કે નથી તેની તપાસ પણ કરવામાં આવી એટલે ચોક્કસપણે ક્યાંક કહી શકાય કે જે મોટા અધિકારીઓ અને નેતાઓ કે જે આની પાછળ સામેલ હતા તે લોકોને સીધી રીતે બચાવવાની જ કોશિશ કરવામાં આવી રહી છે અને સરકાર દ્વારા તેમને બચાવવામાં આવતા હોય તેવું જ લાગી રહ્યું છે અને એટલા જ માટે થઈને હવે રાજકોટની જનતા છે તે આ સ્વીકારવા માટે તૈયાર નથી અને રાજકોટમાં ફરી એકવાર ચોવીસ કલાકનું બંધનું એલાન છે તે આપવામાં આવ્યું છે એટલે કે દસ જુલાઈના રોજ આખું રાજકોટ છે જે ચોવીસ કલાક સુધી બંધ રહેશે દસ જુલાઈ સવાર છ વાગ્યાથી લઈને અગિયાર જુલાઈ સવાર છ વાગ્યા સુધી જે રાજકોટ છે તે બંધ રહેશે અને જે આ પીડિત પરિવાર છે કે આ ટીઆરપી ગેમ ઝોનમાં જે સત્યાવીસ લોકો જીવતા ભરથું થયા હતા તે તમામ લોકોને ન્યાય મળે અને એટલા માટે જ જે આ બંધનું એલાન સ્વયં ભૂ પાડવામાં આવશે ત્યારે દસ જુલાઈના રોજ જે બંધનું એલાન કરવામાં આવ્યું છે તેમાં આપ જોડાશો કે નહીં તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર